एमसीबी नंबर 17 સુધી મસ્ત એમસી એક ભાગ આપ્યો છે એમાં જાડાઈ x અને 4x ઉષ્મો વાહક કે અને 2k તો યાદ કરો આપણે શીખવાડ્યું કે સંપર્ક સપાટીનું તાપમાન વિચાર શું ઉપયોગ કરીએ તો સૂત્ર આવું કીધેલું કે તાપમાનનો તફાવત T માઇનસ T2 લખી શકે તાપમાનનો તફાવત એટલે T માઇનસ T2 अपॉन जाड़ाई कितनी छे x अठला भाग माटे विचारी तो आपणे एवुं पण कीधेलुं के k a लखाय के आनी माटे k केटलुं छे 2k अंतर केटलुं छे 4x तापमान चलो तो आमाथी आ हतुं एटले आ माइनस आ थयुं आनी माटे अहींथी अहीं जाय छे तो t1 माइनस t T1 माइनस T कितनी पॉइंट जता रहा है तो x x कट k k कट सूर ऐसे a भी उड़ी जाना समझा है तो T माइनस T2 इज इक्वल टू T1 माइनस T बेर ऊंचा इन्हें यह बेर ऐसे आखा पद में सेज थोड़ा व्यवस्थित विचारिए तो आने बेर बड़े गुणी काट 2t माइनस बे वडे गुणिए छे तो 2t2 इज इक्वल t1 माइनस t t1 वाला पद ने एक बाजू लाओ એટલે કે આવ કહું છું t1 t2 નામ લઈ જાઓ તો t વાળા નામ લાવો તો 3t t1 + 2t2 ધેટ ઇમ્પ્લાઇઝ આપણને t વાળું સમીકરણ મળશે જે આપણે અહીં લખીએ કારણ કે આનું સમીકરણ છે t બરાબર t1 + 2t2 ડિવાઇડેડ બાય 3 આપણે આખા પદમાંથી પહેલા આપણે t સુધી કાઢ્યું કામનું પદ હતું એટલે માટે સેલ સાઇડમાં લખ્યું જેથી એને હાઇલાઇટ થાય આખી વસ્તુ કો પડી ગઈ છે હવે મેઇન વસ્તુ બંને સ્લેબમાંથી પસાર થતા ઉષ્માનો દર ઉષ્માનો દર એટલે h સૂત્ર શું લખે ત્યાં તો કે એ તાપમાનનો તફાવત આપણે અહીંયા એક્સ પણ એઝ ઇટ ઇઝ તાપમાનનો તફાવત એટલે કે અંતિમ માઇનસ ટી એક્સ એટલે કે ટી2 માઇનસ ટી પણ ટી ની વેલ્યુ આરે આખી વેલ્યુ લખવી હોય તો આવું લખાય ટી1 પ્લસ 2t2 ભાગ્યા 3 આમાંથી તમારે સાદરૂપ આપી એક સમીકરણ લાવવાનું ચલો તો પહેલા પદ આપણે અડતા નથી કે અપોન એક્સ આનો લસા લેવાનો ટ્રાય કરો ચલો લસા લઈએ તો સામે આવ્યા 3t2 ભાગ્યા 3m9 આ બધું પદ એમ ઉમેર માઇનસ t1 પ્લસ t2 માઇનસ સાઈન અંદર લઈ જાઓ અહીંયા પદ ચેન્જ થઈ ગઈ માઇનસ 2t2 ચલો તો હવે આનો સાદરૂપ ધ્યાનથી આપજો કે એ કૌંસમાં ભાગ્યા 3 એઝ ઇટ ઇઝ 3 માંથી 2 જતા રહ્યા એટલે 1 રહે તો t2 માઇનસ t1 અપોન x પણ એમ રહે પણ અહીં શું આપ્યું છે સરખામણી કરો તમને આ વેલ્યુ આપેલી છે શું આપ્યું છે કે એ t2 minus t1 upon x into f સામ સામી કેટલું કટ થાય છે તો જુઓ k k a a x x કટ t2 minus t1 આખું કટ t2 minus t1 આખું કટ તો શું રહેશે તો ધ્યાનથી જુઓ આની અંદર રહ્યો f અને આની અંદર કશું નથી એટલે 1/3 લખાય એટલે આની વેલ્યુ 1/3 તો એક સરસ મજાનો એમસીક્યુ સોલ્વ કર્યો કે જેનો આન્સર 1/3 આવે એટલે ઓપ્શન બી તો ધીસ ઇઝ ફાઇનલ આન્સર ઓકે સરસ એમસીક્યુ જો પણ યાદ રાખજો કે પહેલા તાપમાન પ્રચલનને સરખાઈ કાઢે એટલે ઉષ્માવહનનો દર સરખાયો ક્યુ વાળો પદ
એના ઉપરથી આપણે t સુધી કાઢ્યો અને આ t ની વેલ્યુ ખાસ એ આપણે h વાળા સૂત્રમાં મૂકી દેવાની સરખામણી કરવાની કોને જોડે કે જે સમીકરણ આપણે પહેલા આપેલું છે આની જોડે સરખામણી કરી દીધી એટલે આપણને ફાઇનલ આન્સર મળી જાય સરસ એમસીક્યુ પૂછાઈ શકે જોઈએ 17 માં એમસીક્યુ